તમને હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે તે તમે કેટલા વખતથી સર્ચ કરો છો? હેર ટ્રાન્સ માટે આમ તો મિનિમમ એક વર્ષ જેવું થઈ ગયું હું સર્ચ કરતો હતો ઓનલાઈન દ્વારા અને અલગ અલગ ડોક્ટર દ્વારા બી કરતો હતો. બરાબર, તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર કેમ પડી હતી? પેલું વસ્તુ એક તો નાની ઉંમર છે, મોટી ઉંમર દેખાતી હતી, અને પ્લસ બીજું મારી એન્ગેજમેન્ટ ને મતલબ તકલીફ પડતી હતી, ઉંમર વધારે દેખાવાના કારણે, તાળ હોવાના કારણે. ડોક્ટર આશુતોષ સરનો રેફરન્સ તમને કેવી રીતે મળ્યો? ડોક્ટર આશુતોષ સાહેબ નો રેફરન્સ યુટ્યુબ દ્વારા એનો વિડીયો જોઈને. બરાબર, હવે તમે ઘણી જગ્યા પર હેર ટ્રાન્સપ્લાન્ટ માટે કન્સલ્ટ કરેલું હતું, ઇન્ટરનેટ પરથી બી તમે જોઈને ફોન પર પણ વાત કરી હતી, એ અને ડોક્ટર આશુતોષ શાહ માંથી તમે બધી ટ્રીટમેન્ટ માં ડોક્ટર આશુતોષ સાથે તમે કેમ સિલેક્ટ કરી હતા? કેમ કે એનો જે વિડીયો જોયા પછી એનું આપણે શું કહીએ એને જે સારવાર એની જે ટ્રીટમેન્ટ ની વસ્તુ જોઈને મને એવું લાગ્યું ના ના ડોક્ટર બેસ્ટ છે ટ્રાન્સપ્લાન્ટ માટે, એના માટે મુલાકાત લઈને. ડોક્ટર આશુતોષ સાથે તમને અપોઇન્ટમેન્ટ મળી ગઈ હતી? અપોઇન્ટમેન્ટ મળી ગઈ. ડોક્ટર આશુતોષ સાહેબ આ હેર ટ્રાન્સપ્લાન્ટ સમજવા માટે તમને કેટલો ટાઈમ આપ્યો હતો? મિનિમમ એક કલાક સુધી ટ્રાન્સપ્લાન્ટ ઉપર એને સમજાવ્યું મને. બરાબર, આ એક કલાક દરમિયાન તમને જે પણ કઈ સવાલ મનમાં થતા હતા અને તમે સવાલ કરતા તમને રિસ્પોન્સ કેવો મળતો હતો? રિસ્પોન્સ બી સારો મળતો હતો, જે મારા કઈ ડાઉટ હતા એ બી સોલ્વ થઈ ગયા હતા. બરાબર, અને સર્જરી પહેલા શું કાળજી લેવાની હોય તે તમને બધી બરાબર સમજાવી હતી? ટોટલી વસ્તુ સર્જરી પહેલા શું શું કાળજી લેવી, કઈ રીતે કરવું, શું થાય, બધું વ્યવસ્થિત સમજાવ્યું. સર્જરી સુધીમાં તમને મનમાં જયારે પણ કોઈ સવાલ આવતા હતા તમે ફોન કરતા હતા, મેસેજ કરતા હતા, તમને રિસ્પોન્સ કેવો મળતો? રિસ્પોન્સ બહુ સારો મળતો, ગમે ત્યારે ફોન બી આવે, ફોન દ્વારા પૂછપરછ થતી હતી, એટલે રિસ્પોન્સ સારો હતો. ઓકે, સર્જરીના દિવસનો માહોલ કેવો હતો? એકદમ આમ ફેમિલી ટાઈપ હતું, કઈ એવો ડર કેવો કઈ નતું, એક હળી મળીને મિત્રો ટાઈપ કેમ સર્જરી તો કોઈ ડર કે જેવું કઈ હતું નહીં. ઓકે, સર્જરીના દરમિયાન તમને કઈ બ્લીડિંગ થયું, સોજો એવું કઈ આવ્યું કે દુખાવો એવું કઈ? તમને બ્લીડિંગ નહીં, કોઈ સોજો નહીં, કોઈ દુખાવાનો નો પેન, કોઈ મસ્ત સર્જરી. એટલે સર્જરી પહેલા તમને એવું કહેવામાં આવ્યું કે તમને સર્જરીમાં પણ કે સર્જરી પછી પણ દુખાવો નહીં થશે, તો તમને એવું કઈ પણ લાગ્યું? અત્યાર સુધીમાં તમને કોઈ પણ જાતનું પેઇન? કોઈ જાતનું પેઇન નથી. સર્જરી દિવસે અને સર્જરી પછી જયારે ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા તો તમારી ક્લિનિક તરફથી અને ડોક્ટર તરફથી કેવી કાળજી લેવાઈ હતી? ડોક્ટર તરફથી સારી કાળજી લેવાની હતી, એટલે ફોન આવેલો હતો, પૂછપરછ થતી હતી રેગ્યુલર શું થાય. ઓકે, અને ત્યારબાદ જયારે ડ્રેસિંગનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ડ્રેસિંગનો એક્સપિરિયન્સ બી સારો રહ્યો, વોશિંગ કર્યું, કોઈ વાળ બી ને કરતા વ્યવસ્થિત વોશિંગ થઈ ગયું, બરોબર થઈ ગયું. ઓકે, તો તમારે જે ડ્રેસિંગ જે દિવસે ઓપન થયું તો તે વખતે પણ તમને કોઈ બ્લીડિંગ કે દુખાવો કોઈ અસર ના થઈ? ના, કોઈ પેન નહીં, કોઈ દુખાવો નહીં. બરાબર, ડ્રેસિંગ પછી અને સર્જરી પછી શું કાળજી લેવાની તે તમને બધી બરાબરથી સમજાવી? કમ્પ્લીટ સમજાવી. બરાબર, ડોક્ટર આશુતોષ સાહેબ તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું તો તમને હવે કેવું અનુભવ થઈ રહ્યો છે? અનુભવ બહુ સારો થઈ રહ્યો, હું જેવું માન જયંતિ વધારે વસ્તુ સારું થઈ રહ્યું. ડોક્ટર આશુતોષ સાહેબ, ડોક્ટર આશુતોષ સાહેબ તમને 3500 ગ્રાફ તમને નાખી આપવાનું જે ડીલ થઈ હતી અને તમારા સર્જરી પછી 4000 જેવા તમને ગ્રાફ નાખી આવ્યા છે, તો તે વિશે તમે કઈ કહેવા માંગો છો? ડોક્ટર આશુતોષ સાહેબ કીધું સમથિંગ 3500 જેવા ગ્રાફ આવશે, પણ છતાં મેં એને કીધેલું કે થોડાક વધારે થતું હોય કે જ્યાં ગેપ રહેતો હોય ત્યાં ભરી આપજો, એને ભરી ગયા પણ સમજી 4000-4500 ગ્રાફ કર્યા, પણ એનો પણ મારા પેકેજમાં જ લીધું, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં જોઈએ. ઓકે, એટલે તમારી પાસે જે એક્સ્ટ્રા તમારા ગ્રાફ નખાય છે તો પેમેન્ટ એની પાસે પેમેન્ટ ના ભરી દીધું. બરાબર, તો ડોક્ટર આશુતોષ શાહ અને એમની ટીમનો સ્વભાવ અને ક્લિનિકનું વાતાવરણ તમને કેવું લાગ્યું? ક્લિનિકનું વાતાવરણ બેસ્ટ, સ્વભાવ બધા સ્ટાફનો મસ્ત હતો, કોઈ જાતનું હોય નહીં, દર્દી સાથે પેશન્ટ સાથે વ્યવસ્થિત વાતચીત કરે, ના છે બહુ સારું સ્વભાવ. અને ડોક્ટર આશુતોષ શાહ હેર ટ્રાન્સપ્લાન્ટ સિવાય પણ ઘણી બધી કોસ્મેટિક સર્જરી કરે છે, ગાયનેકોપ્લાસ્ટિયા, લાઇપોસક્શન, થ્રેસ સર્જરી, તો તમારા મિત્રમાં કોઈને પણ કોસ્મેટિક સર્જરી કરવી હોય તો રેકોમેન્ડ કરશો? ચોક્કસ ચોક્કસ કરીશ. ડોક્ટર આશુતોષ શાહ અને એનો રેફરન્સ હું આપીશ 11 ક્લિનિક. ઓકે, હવે ડોક્ટર આશુતોષ શાહ એની ટીમને તમે 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો? 5 સ્ટાર હું આપવા માંગુ છું. ઓકે, એટલે તમે ડોક્ટર આશુતોષ શાહ પાસે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો જે નિર્ણય લીધેલો હતો તો બરાબર છે? બરાબર. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ.